મહુવા તાલુકાના દેદવાસણ ગામે ફ્રી હેલ્થ ચેકઅપ તથા જનસેવા કેન્દ્રનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। આજરોજ મહુવા તાલુકાના દેદવાસણ ગામે રાશન કાર્ડ, આધાર કાર્ડ, વિધવા સહાય જેવી વિવિધ અરજીઓના નિકાલ માટે જનસેવા કેન્દ્રનું આયોજન કરવામાં આવ્યું હતું। સાથે સાથે માનવ રોગ નિવારણ મંડળ નવસારી દ્વારા ફ્રી હેલ્થ ચેકઅપનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ડોક્ટર કન્સલ્ટેશન, બ્લડ પ્રેશર, હાઈટ, વેઇટ, રેન્ડમ બ્લડ સુગર અને આંખને લગતા રોગોનું મફત નિદાન કરવામાં આવ્યું હતું। જનસેવા કેન્દ્ર અને મફત રોગ નિદાન કાર્યક્રમનો દેદવાસણ અને આજુબાજુના ગામના લોકોએ લાભ લીધો હતો। હું મિત્તલસિંહ જગદીશભાઈ ગરાસિયા સીએસસી સેન્ટર મિયાપુર ચલાવું છું, પણ આજે મારું રહેવાનું બી દેદવાસણ જ છે, એટલે મારે દેદવાસણની અંદર અમે કેમ્પ ગોઠવ્યો છે, જેની અંદર રેશન કાર્ડ છે, આધાર કાર્ડ છે, વિધવા સહાયની અરજી છે, એ વિવિધ અરજીઓનું નિકાલ માટે અમે ગામમાં આ કેમ્પનું આયોજન કરેલું હતું। હવે એની અંદર માનવ નિવારણ રોગ મંડળ તરફથી બી આટલે કેમ્પ હતો, દક્ષિણ નીરા તાળગોર ઉદ્યોગ સંઘ તરફથી બી આટલે સહકારથી આ કેમ્પનું આયોજન થયું છે, એની અંદર ગામના લોકોને સુવિધા મળી રહે તે માટે કેમ્પનું સરસ આયોજન થયું છે અને લોકોને લાભ પણ સારો મળ્યો છે। મારું નામ ગિરીશભાઈ દેસાઈ, માનદ મંત્રી દક્ષિણ ગુજરાત નીરા તાળગોર ગ્રામ ઉદ્યોગ સંઘ દેદવાસણ, મારું વતન સુપા ગુરુકુલ। મને ચારેક દિવસ પહેલાં દેદવાસણના સરપંચશ્રીનો ફોન આવ્યો કે અમારે ત્યાં એક સીએસસીનો કાર્યક્રમ છે અને એમાં બીજો એક જોઈન્ટ કાર્યક્રમ છે કિરણ હોસ્પિટલ સુરત, એના થકી જનરલ મેડિકલ ચેકઅપ કેમ્પ છે, અરે તમે નેત્રરોગ માટેનું કંઈક આયોજન કરો, તો એ બાબતે અમે અમારા માનવ રોગ નિવારણ મંડળના ટ્રસ્ટી અને મંત્રી શ્રી ઠાકોરભાઈ નાયક સાથે વાત કરી અને એવો પણ તરત જ સંબંધ થઈ ગયા કે આપણે ગોઠવી દઈએ અને રોટરી આઈ હોસ્પિટલનો સંપર્ક કરી દે, ઈશ્વર કૃપાથી તરત જ બધું ગોઠવાઈ ગયું અને તે પ્રમાણે આજનો આ કેમ્પ પૂરો થયો અને ખૂબ મોટા પ્રમાણમાં દેદવાસણ અને આજુબાજુના ગામના લોકો એનો લાભ લીધો, એનો અમને સંતોષ છે। ઠાકોરભાઈ ગુલાબભાઈ નાયક, માનદ મંત્રી માનવ રોગ નિવારણ મંડળ નવસારી। બરાબર, આજે દેદવાસણ ગામમાં કેટલા વ્યક્તિએ લાભ લીધો? આનો દેદવાસણ ગામે અમારા મિત્ર અને ટ્રસ્ટી ગિરીશભાઈ દેસાઈએ ચાર પાંચ દિવસ પહેલાં મને કહ્યું કે આવી રીતે કેમ્પ ગોઠવવો છે, તો તાત્કાલિક અમે કેમ્પ ગોઠવ્યો અને ઇમિજિએટ બપોરે અમને આવ્યા અને સાંજે તો પેમ્પલેટ રેડી અને બીજી દિવસ શહેરમાં આપી દીધા અને 297 લોકોએ લાભ લીધો, એમાંથી 201ને ફ્રી ઓફ ચાર્જ ચશ્મા આપ્યા, 56ને મોતિયાના ઓપરેશન માનવ રોગ નિવારણ મંડળ તરફથી ફ્રી ઓફ ચાર્જ કરાશે, જેનો જે ખર્ચ આવશે 1.5-2 લાખ રૂપિયા તે અમે રોટરી આવીને ચૂકવીશું। આ અમારા જોઈન્ટ સેક્રેટરી છે જયસિંહભાઈ, એમના પિતાશ્રી સાથે હું કામ કરતો હતો, એ પહેલાં સેક્રેટરી હતા, અને લાલભાઈ નાયક અને નારાયણભાઈ રાઠોડ અને ડૉક્ટર પોપટભાઈ એ રક્તપિત્ત નિવારણ મંડળનું કામ કરતા હતા અને પછી અમે માનવ રોગ નિવારણ મંડળ નામ આપ્યું, કારણ કે રક્તપિત્તનું નામ આજે બી સાંભળે ને લોકો તો એની પાસેથી કોઈ ખરીદવા તૈયાર નહીં થાય, એટલે પહેલાં અમે સાધન સહાય આપતા હતા પણ હવે એ બંધ કર્યું અને હવે આ માનવ રોગ નિવારણના જે જુદા જુદા ડિસીઝ છે, જુદા જુદા રોગો છે, અમે દરરોજ 1 કલાક સાંજે 5 થી 6 નવસારીમાં ગોહિલ હોસ્પિટલની સામે પ્રજાપતિવાડીની બાજુમાં વિના મૂલ્યે ચામડીના રોગોની સારવાર મફત કરીએ છીએ અને ચામડાના સ્પેશિયાલિસ્ટ ડૉક્ટર ભક્ત અમારે ત્યાં આવે છે, એટલે આવી પ્રવૃત્તિઓ અમે કરતા આવ્યા છે। જીગર પટેલ સાથે ભાવેશ પટેલ, જનસાક્ષી ન્યૂઝ, મહુવા।